મીન્સ કે સાદું સાદું ભૂતકાળમાં કેવું છે ટુ બી ના ફોર્મ છે શેલ વિલ હવે વિલ નો ઉપયોગ થાય છે ઈચ્છા દર્શાવવા માટે અને શેલ નો ઉપયોગ થાય છે સજેશન અથવા તો કઈ જાતનું સૂચના આપવા માટે થાય છે મોસ્ટલી આપણે અહીંયા ગ્રામેટિકલ લેવલે જોઈશું કે વોટ ઇઝ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ નાવ પહેલા આપણે જોઈએ કે આ વેકેન્સ છે ધ એક્શન વિચ ઇઝ ટેક પ્લેસ ઇન ફ્યુચર ઇટ ઇઝ કોલ્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ હવે આ શું છે ટુ બી ના ફોર્મ છે સેલ અને વિલ મેં કીધું કે સેલ એ સૂચન આપવા માટે દરખાસ્ત માટે છે અને વિલ ઈચ્છા શક્તિ દર્શાવવા માટે થાય છે હવે એમાં જોઈએ છે કે ભવિષ્યની કોઈ ઘટના બતાવવા માટે આપણે મોસ્ટલી સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે નાવ આપણે જોઈએ છે કે અહીંયા એસએલવી ફોર્મ વિધાન રચના સબ્જેક્ટ એટલે કે કર્તા પહેલા આવે છે એના પછી સેલ વિલ એમાંથી કોઈ આવે છે હવે તમને સામાન્ય ખબર છે કે આઈ જોડે હંમેશા સેલ આવે છે વી સેલ યુ વિલ હી સી ઇટ વિલ દે વિલ મોસ્ટલી આ પ્રમાણે આવે છે અમુકવાર બધી જગ્યાએ વિલ બી આવે છે અને અમુકવાર એવા નિયમો છે કે બધી જગ્યાએ સેલ બી આવે છે કે અમુક નિયમ હેવી છે આપણે જે ગ્રામેટિકલ લેવલમાં જે ભણવાનું છે એ પ્રમાણે ભણીએ છીએ કે આઈ જોડે સેલ વી જોડે સેલ બાકી બધે વિલ આવે છે હવે આ એસર્ટિવ ફોર્મમાં વિધાન રચના જોઈએ તો સબ્જેક્ટ એટલે કે કર્તા પછી સેલ કે લે પછી મૂળ ક્રિયાપદ ઇન રૂટ ફોર્મ કહેવાય ઇંગ્લિશમાં એ છે મૂળ ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ એટલે કર્મ આવે છે અને પછી અધર વર્ડ ટુ ડબલ્યુ મીન્સ અધર વર્ડ લેવાનો હવે પહેલો આપણે જોઈએ છે આઈ શેલ પ્લે ક્રિકેટ ટુમોરો હું આવતીકાલે ક્રિકેટ રમીશ ટુમોરો અહીંયા ઇન્ડિકેશન માટે આ શબ્દો આપેલો છે ખાલી જગ્યામાં એ તમે એને ઓળખીને ખાલી જગ્યા ભૂલી શકો છો સેકન્ડ સેન્ટેન્સ છે પ્રિયા વિલ ગો ટુ હોસ્પિટલ નેક્સ્ટ સન્ડે પ્રિયા આવતા રવિવારે હોસ્પિટલમાં જશે પછી એનું ફોર્મ લઈ આપણે નેગેટિવ ફોર્મ કરીએ છીએ તો નેગેટિવમાં એક શોર્ટ વસ્તુ છે કે સેલ નોટ નું સાઇન થાય છે એન્ડ વિલ નોટ નું વોન્ટ થાય છે આ ફોર્મ તમે યુઝ કરી શકો છો શોર્ટમાં ખાલી જગ્યામાં પણ મેન જે મૂળભૂત છે આ પ્રમાણે છે સબ્જેક્ટ એટલે કરતા સેલ વિલ જે વાત કરી પ્રમાણે પછી નોટ આવે છે નોટ ક્યાં આવે છે સેલ વિલ અને વિલ વન ની વચ્ચે એટલે આવે છે પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ એક્ઝામ્પલ જોઈએ સી વિલ નોટ ઈટ પીઝા ટુમોરો તેણીને આવતીકાલે પીઝા ખાશે નહીં ભવિષ્યમાં વાત કરી છે વી શેલ નોટ ગો ટુ કોલેજ નેક્સ્ટ મંડે આવતા સોમવારે અમે કોલેજ જઈશું નહીં કોઈ જો વી જોડે શેલ યુઝ કરે છે તમે બધી જગ્યાએ વિલ યુઝ કરી શકો છો કોઈ વાંધો આવતો નથી હવે ક્વેશ્ચન હોય પ્રશ્નાર્થ રચના જોઈએ તો એમાં હંમેશા કરતા પહેલા શેલ વિલ નો ઉપયોગ થાય છે અને વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક આવે છે તો એ જોઈએ આપણે તો શેલ વિલ પ્લસ સબ્જેક્ટ મીન્સ કરતા જે કાર્ય કરે છે મૂળ ક્રિયાપદ વિવન ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક ફરી જોઈએ શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિવન ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક નામ મેં બે ખાતી કે પૂછાય છે એક સાથે એમાં વાત કરીએ વિલ સી વોચ મૂવી નેક્સ્ટ નાઇટ આવતી આવતી કાલે આવતી રાત્રે તેણીની મૂવી જોશે એવું ક્વેશ્ચન પૂછે છે વિલ યુ ડ્રિંક કોફી ટુમોરો તમે આવતીકાલે કોફી પીશો તો ક્વેશ્ચન પૂછે છે ભવિષ્યના રૂપમાં હવે આનામાં જોઈએ આપણે બીજું કે ક્યાં ક્યાં મુકાય છે શેલ વિલ જોઈએ પર ફરીથી એક વચન છે બહુ વચન છે પહેલો પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ આઈ શેલ વી શેલ યુ વિલ યુ વિલ હી સી ઇટ વિલ અને હે વિલ અહીં જો આઈ વી યુ આઈ ને ટુ અને આ એટલે તમે અહીંયા હી સી ઇટ એટલે કોઈ સ્ત્રી પુરુષ કે કોઈ વસ્તુ કે પ્રાણી અને દે તેઓ માટે આપણે જોયું કે અહીંયા ક્યાં ક્યાં સેલ મુકાય છે ક્યાં ક્યાં વિલ મુકાય છે ફરીથી જોઈએ કે વિલ એ ઈચ્છા બતાવવા માટે ઉપયોગ થાય છે અને શેલ એ સૂચનના સૂચના આપવા માટે વપરાય છે હવે આના પર કોઈ વિલ રચના જોઈએ ફરીથી આના પર કોઈ વિલ રચના કઈ છે જોઈએ સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ
आर प्लस गोइंग टू प्लस वी वन प्लस ऑब्जेक्ट प्लस अदर वन. तो एग्जांपल दिया हमने, आई एम गोइंग टू रीड दिस नॉवेल. तो ये खाली क्या होता है, गोइंग टू आ रही है, आई एम गोइंग टू रीड दिस नॉवेल, हूँ आ नॉवेल वाचवा जा रही हूँ. तो आगे खाली क्या ऊपर पूछा है, બીજું જાણી ગયા કારણે ઓળખવા માટે એટલે સેલ બિલ ભવિષ્ય જાણી ઓળખવા માટે મોસ્ટલી શબ્દો કયા છે. રેકોગ્નાઇઝ વર્ડ એક તો ટુમોરો, બીજું છે નેક્સ્ટ, પછી છે ઇન ધ ફ્યુચર, એટ એક્સ્ટ્રા આવે છે, ડે આફ્ટર ટુમોરો બી આવે છે. તો આ રીતે ખાલી ક્યાં પૂછાય છે, ગ્રામરમાં વર્બ ફોર્મમાં પૂછાય છે. અને બીજું ધ્યાન રાખવું પડે કે આ ભવિષ્યમાં થનારી ક્રિયા માટે ઉપયોગમાં થાય છે. પણ નેક્સ્ટ ટાઈમ આપણે કન્ટિન્યુ પ્રેઝન્ટમાં જઈશું, બરાબર. ત્યાં સુધી ટિલ ધેન હેવ અ ગુડ ડે. થેન્ક યુ.